जय श्री कृष्ण बाळको, केम छो बधा? मजामां ने? आजनो विषय छे आपणो गणित, अने गणितमां आजे आपणे शुं शीखीशुं बाळको? पुनरावर्तन। आगळ आपणे शुं शीख्या हता? पुनरावर्तन। अने आजे पण आपणे पुनरावर्तन शीखीशुं। नीचे आपेल फळनी स्लाइस केटली छे ते गणो अने लखो। शुं करवानुं छे बाळको? नीचे आपेल फळनी केटली स्लाइस छे ते गणो अने लखवानुं छे। आ सर्कल आपेलुं छे तेमां स्लाइस गणवानी छे अने लखवानी छे। आ शेनું ચિત્ર આપેલું છે બાળકો? હા, તમને બધાને આવડે જ છે। શેનું છે? સફરજન છે। આ એમની ચીર છે, સ્લાઈસ છે, તે આપણે ગણવાની છે અને આ સર્કલમાં લખવાની છે। તો ચાલો તમે પણ બુક્સ ખોલો, પેન્સિલ પકડો, આપણે સાથે ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત। કેટલી થઈ બાળકો? સાત। ફરીથી ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત। કેટલી થઈ બાળકો? સાત। તો આપણે આ સર્કલમાં સાત લખીશું। સાતડે સાત। જો શું શીખ્યા આપણે? કેટલી સ્લાઈસ હતી તે ગણી અને આ સર્કલમાં લખી। હવે આગળ સરખા અંક જોડો બાળકો। અહીંયા આપણને અહીંયા અંક આપેલા છે અને અહીંયા આડા હવડા અંક આપેલા છે, તે આપણે જોડવાના છે। તો અહીંયા શું આપેલું છે? બંને એકડા અગિયાર। તો આપણે આ હરોળમાં જોવાનું છે બંને એકડા અગિયાર છે ક્યાંય। આ શું આપેલું છે? એકડે બગડે બાર। આ શું આપેલું છે બાળકો? એકડે તગડે તેર। હા, અહીંયા છે, જો શું છે? બંને એકડા અગિયાર। તો આપણે તેમને તેના સાથે જોડીશું। હવે આ શું આપેલું છે બાળકો? એકડે બગડે બાર। હવે અહીંયા આપેલા છે આપણને, શું આપેલું છે બાળકો? એકડે બગડે બાર, પહેલાં જ આપેલું છે, તો આપણે તેને જોડીશું। હવે આગળ આ શું આપેલું છે બાળકો? એકડે તગડે તેર। હવે અહીંયા આપણે તો જોડ્યું એકડે બગડે બાર, હવે અહીંયા શું આપેલું છે બાળકો, ખબર છે ને? હા, એકડે તગડે તેર, તો આપણે તેને જોડીશું। હવે શું આપેલું છે બાળકો? એકડે ચોગડે ચૌદ। હવે અહીંયા આપણે એકડે બગડે બાર જોડ્યા, એકડે તગડે તેર જોડ્યા, બંને એકડે અગિયાર જોડ્યા। આ શું આપેલું છે? એકડે પાંચડે પંદર। આપણે શું જોડવાનું છે? એકડે ચોગડે ચૌદ, તો આપણને ક્યાં આપેલું છે? અહીંયા, તો આપણે જોડીશું બાળકો। હવે શું આપેલું છે? એકડે પાંચડે પંદર। હવે આ હરોળમાં આપણે જોઈએ એકડે પાંચડે પંદર ક્યાં છે? બધા જોડાઈ ગયા છે, આ એક જ બાકી છે। શું છે આ? એકડે પાંચડે પંદર, તો આપણે જોડીએ। જો બાળકો કેટલું સહેલું છે, સરખા અંક જોડ્યા। આજે આપણે શું શીખ્યા બાળકો ગણિતમાં? સફરજનની સ્લાઈસ ગણી અને તે લખી અને આ બાજુ સરખા અંક જોડ્યા। તો તમે પણ બુક્સમાં પુનરાવર્તનની પ્રેક્ટિસ કરજો।